મહારાષ્ટ્રના મુંબઈમાં ફરી એક વખત ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે ભારે વરસાદને કારણે દહીસર વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ટોલનાકા પાસે પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે. સતત વરસાદને કારણે ઘણા ઘેડ બંદર છે જે રોડ છે તેની પર પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા. થાણે, મુંબઈ, રાયગઢ અને તેની આસપાસના અનેક વિસ્તારોમાં સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાતા વાહન વ્યવહાર સેવાને સૌથી વધારે અસર પડી છે. ત્યારે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જાણે કે નદીમાંથી વાહન પસાર કરતા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. તો મહારાષ્ટ્રમાં મુંબઈમાં ફરી એકવાર વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે અને તેને લઈને લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અમારા સંવાદદાતા સતીશ અમારી સાથે જોડાયા છે. સતીશ, જણાવશો કેવી હાલાકી અત્યારે લોકોને પડી રહી છે, રોડ રસ્તાની સ્થિતિ શું જોવા મળી રહી છે, વાહન ચાલકોને કેવી પરેશાની? મુંબઈ અને તેની આસપાસના સમગ્ર વિસ્તારમાં જે સતત પડી રહેલા વરસાદને કારણે ફરી એકવાર ઠેક ઠેકાણે, ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હાલમાં જ પાલઘરમાં બોઈસર નદી બે કાંઠે વહી છે અને પાલઘરમાં તેનું પાણી પ્રવેશ્યું છે. ઉપર સૂર્યા ડેમનું પણ પાણી છોડવામાં આવતા પાલઘરવાસીઓની મુલાકાત મુશ્કેલી ખૂબ જ વધી ગઈ છે અને તેમાં અત્યારે પૂર જેવી પરિસ્થિતિ છે. એનડીઆરએફની બે ટુકડી પણ પહોંચી ગઈ છે, લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવી રહ્યા છે. જો આવો ને આવો વરસાદ ચાલુ રહેશે તો પાલઘર ઉપરાંત દાણુ અને તેની આસપાસના થાણેના વિસ્તારોમાં પણ પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે તેવી સંભાવના છે. જી સતીશ, તંત્રના દાવા મુજબ પાણી નિકાલની કાર્યવાહી અને કામગીરી કેવી જોવા મળે છે? પાલિકા પ્રશાસન હોય કે રાજ્ય સરકાર હોય, હંમેશા તેમના દાવા પ્રથમ વરસાદમાં તેમની પોલ ખોલી જતી હોય છે અને તમામ જે રેલવેના નાળા હોય કે પછી જે નદીઓને કારણે મુંબઈમાં પૂર આવે છે, મીઠી નદી, બોઈસર નદી કે પોઈસર નદી હોય, તેનો કાપ કાઢવામાં આવ્યો જ નથી. તેથી તેઓ પણ બે કાંઠે વહે છે અને તેને કારણે નીચાણવાળા વિસ્તારો તો પાણીમાં ગરકાવ થાય છે. તેની આસપાસના મકાનોમાં ઘૂંટણ સમાણા પાણી આવી ગયા છે અને તેને કારણે મધ્ય રેલવેના કેટલાક ઘાટકોપરથી મુલુંડના વિસ્તારોમાં હાલમાં લાઇટ કાપી નાખવામાં આવી છે અને હજી જો વરસાદ ચાલુ રહેશે તો ત્યાં વધારે પરિસ્થિતિ ગંભીર બની શકે. જી સતીશ, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ. તો દર્શક મિત્રો, અત્યારે મુંબઈમાં પણ ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે.